જેટ ન્યૂઝમાં સમાચારો સાથે હું સુલક્ષણા આપનું સ્વાગત કરું છું. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. એક્સપ્રેસ હાઈવે માટે જમીન માપણીનો અડગામના ખેડૂતોએ વિરોધ કરતા અધિકારીઓએ સર્વેની કામગીરી રદ કરી. નામદા હનુમંત રેસીડેન્સીમાં જૂની અદાવતમાં મિત્રએ ચપ્પુના ઘા ઝીકીને મિત્રની કરી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી. દીવ બંદર જેટી પર દરિયામાં ડૂબતી મહિલાને પોલીસકર્મીએ બચાવી લીધી, એસપીએ પોલીસકર્મીનું કર્યું સન્માન. વાપીમાં શીખ સમાજે ગુરુ ગોવિંદસિંહની 353મી જન્મ જયંતિ ઉજવી, કીર્તન અને લંગરનું કરવામાં આવ્યું આયોજન. હવે સમાચારો વિગતવારથી. વલસાડના અડગામ ખાતે એક્સપ્રેસ હાઈવેની જમીન માપણીની ખેડૂતોએ કર્યો વિરોધ. અંતે ઘર્ષણ સર્જાવાની શક્યતા દેખાતા વહીવટી તંત્રએ જમીન માપણી મકુફ રાખવાની ફરજ પડી હતી. વલસાડના અડગામ મુકામે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઈવેની જમીન માપણીનો વિરોધ કરવામાં આવ્યો છે. અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ખેડૂતો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થાય તેવી શક્યતાઓ હોય જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા જમીન માપણીને લઈને લડી લેવાના મૂડમાં હતા, તેમજ ખેડૂત સમાજના પ્રમુખને પણ નજર કેદ કરાયા હતા. આજરોજ સર્વેની કામગીરી નહીં થવા દેવા ખેડૂતો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું, તેમજ વલસાડ જમીન માપણી મોકૂફ રખાઈ હતી. વલસાડ પ્રાંત અને પ્રોજેક્ટ ચેરમેન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મિટિંગમાં પહોંચ્યા હતા. ખેડૂતોના વિરોધને લઈને સર્વેની કામગીરીઓ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ ખેડૂતોને હાલ બાંહેધરી આપી છે, તેમજ અધિકારીઓ અને ખેડૂતોની એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીની મિટિંગ હાથ ધરાશે. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને પણ આ મિટિંગમાં રખાશે. ત્યારબાદ કમિટી જે નિર્ણય લે એ માન્ય રખાય એ બાબતે નિર્ણય લઈ હાલ પૂરતું ખેડૂતોનું આંદોલન પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. આજરોડ પ્રાંત કચેરી દ્વારા જે જમીન એક્સપ્રેસ વેમાં સંપાદન કરવાની હતી એના માટે અમારા ગામ અને આજુબાજુના ગામમાં સ્ટ્રક્ચર વેલ્યુશન માટેની આજે નોટિસ ખેડૂતોને આપવામાં આવી હતી. આજે અમે સૌ સવારથી ખેડૂતો ભેગા થઈ પ્રાંત કચેરીમાંથી પ્રાંત સાહેબ અલગ અલગ વિભાગોમાંથી અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આમાં દરેક મુદ્દાઓ પાસા પછાડીઓ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી અને ખૂબ જ હેલ્થી ચર્ચાઓ કરવામાં આવી. હવે પછી સરકાર તરફથી અને ઓથોરિટી તરફથી જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એની ચીણવટાઈપૂર્વક પણ અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એવી અમને બાંહેધરી મળી છે. તો એમણે ખાસ સાહેબનો આગ્રહ એ હતો કે અમારી ખેડૂતોની જે ટીમ છે, ટીમ એટલે ઇફેક્ટેડ ખેડૂતો અને ઓથોરિટી અને અમારા રાજકીય નેતાઓ એટલે અમારા એમપી સાહેબ, એમએલએ સાહેબ અને સૌ સાથે ભેગા થઈ અને એના પછાડી ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરીશું. ફાઇનલી આજની મિટિંગ ખૂબ જ સારી ગઈ અને હવે પછીની રણનીતિ સાહેબે કીધું છે કે પ્રાંત કચેરીમાં જઈ એક સંયુક્ત મિટિંગ થયા પછીની આગળની કાર્યવાહી કરવામાં આવશે. મારા ગામમાં લગભગ 80 ખાલી ઘર જાય છે અને ઘણા એકરો જગ્યા તો જાય છે, પણ આજની નોટિસ પણ બહુ ઓછા ખેડૂતોએ મળી. માનો કે મારી પોતાની જમીનની વાત કરું, 464 પૈકીના 7-8 ખેડૂતો છે, છતાં એમાંથી પણ એક જ ખેડૂતને નોટિસ આપવામાં આવી. એટલે આ લોકોએ નોટિસ આપવામાં પણ વહીવટ દ્વારા ઘણી ભૂલો કરવામાં આવી છે. અમને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ઓથોરિટી માહિતી નથી, પણ જે ખ્યાલ પ્રમાણે એવું છે કે જંત્રીના ભાવના હિસાબે આ લોકો જમીન આપવા માગે છે. મારા ગામની જંત્રીનો રેટ છે 50 રૂપિયા, એના હિસાબે સ્ક્વેર મીટરના, એ હિસાબે ગણીએ તમને 6-7 લાખ રૂપિયા એકર મળી શકે એવી પરિસ્થિતિ લાગે છે. એક્ઝેક્ટલી શું મળવાનું છે તો અમને ખ્યાલ નથી. જ્યારે બુલેટ ટ્રેનમાં ઢારાઢોરણ આખા જુદા છે, ત્યાં ગુંઠામાં લગભગ 1 લાખ રૂપિયાની આજુબાજુ આપવામાં આવ્યા છે, એટલે વીઘાના લગભગ 27-28 લાખ રૂપિયા જેવી રકમ થાય છે અને પ્રોત્સાહન સ્વરૂપે પણ સરકાર તરફથી 5-1 લાખ રૂપિયા જેવી રકમ આપવામાં આવી છે. તેના કમ્પેર કરીએ તો આ માટે નહીં મળે, એટલે લગભગ 20-25% જેટલું જ એમાઉન્ટ મળવા પાત્ર છે એવું અમને જાણવા મળેલું છે. સરકાર તરફથી જે પ્રમોકેશન કરવાયું નમીની જે જમીન માપણી કરવા, તેમાં ઘણા બ્લોકોનું વિભાજન થઈ જાય છે અને એક્ઝેક્ટલી ખેડૂતને પણ ખ્યાલ નથી કે મારા બ્લોકમાં ક્યાંક આજ સુધી પણ અહીંયા કોઈ જાતનું જોઈન્ટ સર્વે તો કરવામાં આવ્યું જ નથી. એટલે ખેડૂતને પોતાની લેન્ડમાં ક્યાં કઈ દિશામાંથી કઈ જગ્યા પર જગ્યા જાય છે અને કેટલી જગ્યા છે એનું માપદંડ આજ સુધી ખેડૂતને ખ્યાલ. બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે જઈ રહ્યો છે
એના જમીન સંપાદન માટે આજે અટગામમાં વલસાડ જિલ્લાના જેટલા પણ ગામો છે એની માપણીની આજથી શરૂઆત કરવાની હતી, પરંતુ ખેડૂતોએ જે પ્રશ્નો રજૂ કર્યા એને ધ્યાને લઈને એવું નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતના આગેવાનો પ્લસ અહીંના જે પણ આગેવાનો છે એ અને અધિકારીઓ એ બધાની સાથે રહીને એક જોઈન્ટ મિટિંગ થાય, એ લોકોના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને ત્યારબાદ આ માપણીની કામગીરી આગળ વધારવામાં આવે, એટલે ખેડૂતના હિતોનું ધ્યાન રાખવામાં આવે એના માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ટોટલ 28 ગામો જાય છે અને ખેડૂતોના મોટાભાગના જે પ્રશ્નો છે કે અમને વળતર જે મળી રહ્યું છે એ ઓછું મળી રહ્યું છે, ઉપરાંત જે ફળો ઝાડોની કિંમત છે એ ઝાડોની કિંમત પણ અમને ઓછી મળી રહી છે. જમીનમાં મોટેભાગે ઘરોના તો એ લોકો જે વેલ્યુ કરવા દેશે એના આધારે પછી એ લોકોને માંગણી છે કે બુલેટ ટ્રેનમાં જે વળતર મળ્યું છે એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ, એના માટે આગામી બેઠકમાં અમે નિર્ણય કરીશું. આજે જે અમને નોટિસ આપેલી કે તમારું બાંધકામનું સર્વે કરવાનું છે એ જે નોટિસ આપેલી, એ નોટિસના વિરુદ્ધમાં અમે ખેડૂત લોકોએ મિટિંગ કરી અને અમને સંપાદન અધિકારી પછી બીજા અધિકારીઓ અમને મળ્યા અને અમારી સાથે વાતચીત કરી અને વાતચીતમાં એવું નક્કી થયું કે આ આજની કાર્યવાહી મુલતવી રાખીએ છીએ અને પછી યોગ્ય મિટિંગ કરીને આગળની કાર્યવાહી કરીશું. આજે એ લોકો જે એક્સપ્રેસ હાઈવેમાં જે કેટલાક બાંધકામો જાય છે તે બાંધકામનું સર્વે કરવા માગતા હતા, પણ એના માટે ઘણા પ્રશ્નો હતા કે એક્સપ્રેસ હાઈવે કઈ બાઉન્ડ્રીથી જાય છે તે જ આ સ્થળ પર સ્પષ્ટ નહીં હતું, એટલે કોના ઘર કોને કોને જાય છે ખેડૂતને જ ખબર નહીં હતી. એટલે એવા બે ચાર પ્રશ્નો બીજા પણ હતા કે સોશિયલ ઇમ્પેક્ટનો વાત હતી, પછી કોમ્પેન્સેશનની વાત હતી, એવી ઘણી બધી વાતોને અંતે સાહેબને એવું લાગ્યું કે આ સર્વે આજે થાય છે એ બરાબર નથી. વાપી નજીક નામધા વિસ્તારમાં મિત્રએ જ મિત્રને ચાકુના ઘા મારી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ વાપી ટાઉન પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. નામધા વિસ્તારમાં મિત્રએ જ મિત્રને જૂની અદાવતમાં ચાકુના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મૃતક અને હત્યા કરનાર બંનેની ઉંમર માત્ર 16-17 વર્ષની છે. જેઓ બંને એક જ સોસાયટીમાં રહેતા હોય મન દુઃખમાં આ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2020ના પ્રથમ દિવસે જ હત્યાનો બનાવ બનતા હાલ વાપી ટાઉન પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાપી નજીક નામધા ગામે હનુમંત પ્રેસિડેન્સીમાં વર્ષ 2020ના પહેલા દિવસે જ હત્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ આ ખૂની ખેલ બે મિત્રો વચ્ચે ખેલાયો હતો, જેમાં એક જ સોસાયટીમાં અલગ અલગ વિંગમાં રહેતા રોહિત રામપ્રસાદ જાટકની વિશાલ નામના તેના જ મિત્ર સાથે પહેલા મારામારી થઈ હતી, જેની અદાવતમાં મંગળવારે ફરી બંને વચ્ચે મારામારી અને બોલાચાલી થતા વિશાલે રોહિતના છાતે અને પેટના ભાગે ચાકુના ઘા ઝીકી દીધા હતા, જેના પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત રોહિતને તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ન્યૂયોર્કના પ્રથમ દિવસે જ મિત્રએ કરી મિત્રની હત્યાના આ સમગ્ર ઘટનાની જાણ વાપી પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વર્ષ 2020ના પ્રથમ દિવસે જ મિત્રના હાથે મિત્રની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. દીવ પોલીસ કોન્સ્ટેબલે પોતાની જાનની પરવા કર્યા વગર દરિયામાંથી વૃદ્ધ મહિલાને બચાવી, જે બાદ દીવ એસપીએ ગુલદસ્તો આપી કોન્સ્ટેબલનું સન્માન કર્યું. દીવના પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાએ વૃદ્ધ મહિલાની દરિયામાંથી જાન બચાવતા એસપી હરેશ્વર સ્વામી, ડીવાયએસપી રવિન્દ્ર શર્મા, પીઆઈ પંકજ ટંડેલે પુષ્પગુચ્છથી સન્માનિત કર્યા હતા અને આવી બહાદુરીની કામગીરીથી પ્રશંસા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દીવ બંદર જેટી ઉપર સવારે વૃદ્ધ મહિલા રૂડીબેન બચુ અચાનક દરિયામાં પડી જતા શોરબકોર થતા ફરજ ઉપર તૈનાત પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાએ પોતાના જાનની પરવા કર્યા વિના દરિયામાં ઝંપલાવી અને વૃદ્ધ મહિલા રૂડીબેન ઉમરવશ 65ની જાન બચાવી ત્યારબાદ વૃદ્ધ મહિલાને સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ વૃદ્ધ મહિલા તંદુરસ્ત છે. પોલીસ કોન્સ્ટેબલની આવી બહાદુરીની વાત એસપી હરેશ્વર સ્વામીને માલુમ થતા એસપીએ પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાનું સન્માન કર્યું હતું અને તેની બહાદુરીની પ્રશંસા કરી હતી અને દીવ પોલીસને ગૌરવ અપાવવા બદલ આભાર પણ માન્યો હતો. પોલીસ કોન્સ્ટેબલનું સન્માન થતા ભાવ વિભોર બનેલ દમણ દીવ પ્રશાસન ભવિષ્યમાં કોન્સ્ટેબલનું સન્માન કરે જેથી અન્ય લોકોને પ્રેરણા મળે. આજ સુબહ બંદર ચોકી દીવ કે પાસ એક 65 વર્ષ કી મહિલા જિનકા નામ રૂધિબેન હૈ
वो समंदर में एक्सीडेंटली गिर गई थी, शी वॉज ड्राउनिंग, और आसपास की पब्लिक ने जब शोर मचाया तब वहाँ पे पुलिस स्टाफ मौजूद था, उसमें से कांस्टेबल भरत काना, इन्होंने मौके की नज़ाकत को देखते हुए इमिजिएटली समंदर में कूद के उस महिला की जान बचाई। इस और इनके प्रेजेंस ऑफ माइंड की वजह से और दिलेरी की वजह से आज वो महिला भी सुरक्षित है, जीवित है। वापी मा चणोद खाते आवेल गुरुद्वारा गुरु नानक दरबार मा गोविंद सिंह जी ना 353 मा जन्मदिवस नी उजवणी करवामां आवी। आ साथे गायनेक डॉक्टर ने बोलावी महिलाओं ने लागती बीमारियों अंगे फ्री निदान अने चेकअप कैंप नुं पण आयोजन करवामां आव्युं। वापी मा चणोद खाते आवेला गुरुद्वारा गुरु नानक दरबार खाते शीख समाज ना 10मा गुरु सरबंसदानी गुरु गोविंद सिंह जी ना 353 मा जन्म दिवस ने धामधूम थी उजवणी करवामां आवी हती। गुरु गोविंद सिंह धर्म नी रक्षा माटे पोताना माता पिता बाळको ने कुर्बान करी दीधा था, एटले तेमने सरबंसदानी कहेवामां आवे छे। શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહનો જન્મ 1966માં પટના સાહિબમાં થયો હતો। તેમણે ધર્મની રક્ષા માટે પોતાના સરબંસને કુરબાન કરી દીધા હતા, એ માટે તેમને સરબંસદાની કહેવામાં આવે છે। ગુરુ ગોવિંદસિંહજીએ શીખ ધર્મમાં અમૃતપાનની મર્યાદા સમજાવી અને શીખોને સંત સિપાહીની ઉપાધિથી નવાજ્યા હતા। ગુરુવારે તેમના જન્મદિવસના કાર્યક્રમ નિમિત્તે પટિયાલાથી આવેલા રાગી જથ્થાભાઈ કુલવંતસિંહે ગુરુવાણી સંભળાવી હતી। કાર્યક્રમમાં વાપી દમણ સિલવાસ અને અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગુરુવાણી સાંભળી હતી, તો તે સાથે ભજન કીર્તન અને લંગરમાં ભાગ લીધો હતો। ચણોદ ખાતે આવેલા ગુરુદ્વારામાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુદ્વારામાં નાનક સાહેબ સામે પોતાના શીશ ઝુકાવ્યા હતા। તો આ સાથે ગાયનેક ડોક્ટરને બોલાવી મહિલાઓને લગતી વિવિધ બીમારીઓ અંગે ફ્રી નિદાન અને ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પદયાત્રા નીકળી। આ પ્રસંગે સાંસદ લાલુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ 120 જેટલા ભક્તો શિરડી પદયાત્રા માટે રવાના થયા અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। એક્સપ્રેસ હાઈવે માટે જમીન માપણીનો અડગામના ખેડૂતોએ વિરોધ કરતા અધિકારીઓએ સર્વેની કામગીરી રદ કરી। નામદા હનુમંત રેસિડેન્સીમાં જૂની અદાવતમાં મિત્રએ ચપ્પુના ઘા ઝીકીને મિત્રની કરી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી। દીવ બંદર જેટી પર દરિયામાં ડૂબતી મહિલાને પોલીસકર્મીએ બચાવી લીધી, એસપીએ પોલીસકર્મીનું કર્યું સન્માન। વાપીમાં શીખ સમાજે ગુરુ ગોવિંદ સિંહની 353મી જન્મ જયંતિ ઉજવી, કીર્તન અને લંગરનું કરવામાં આવ્યું આયોજન। સમાચારોમાં આજે બસ આટલું જ। નવા સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।